नमस्कार विद्यार्थी मित्रों, द रेडियंट इंटरनेशनल स्कूल धोरण 11 गुजराती पाठ बीजो पोस्ट ऑफिस ना बीजा पाठमां आप सबनु स्वागत छे। तो मित्रों, गया भागमां आपणे पोस्ट मास्टर ना वर्णन विषय अहींया सुधी जोयुं हतुं। गोल्डस्मिथ नो विलेज स्कूल मास्टर आ सदीनो कारकुन के पोस्ट मास्टर होय छे। तो कारकुनो अने पोस्ट मास्टरो साफ उदासीन चक्रावाड़ा अने मुख पर कोई पण प्रकारना तेज विनाना होय छे एवो कहेवानो अहीं आशय छे। आगळ आपणे जोईए, अली पोतानी जग्यायेथी खस्यो नहीं। पोलीस कमिश्नर कारकुने बूम पाडी ने एक थनगनाट करता जुवाने पोलीस कमिश्नरना कागळ लेवा हाथ आगळ धर्यो। सुपरिटेन्डेंट बीजो एक पटावाळो आगळ आव्यो अने आमने आम ए सहस्त्र नामावली विष्णु भक्तनी जेम कारकुन हमेशा पढ़ी जतो। आवी रीते सुपरिटेन्डेंटनो होय के पोलीस कमिश्नरना होय ए बधी कचेरीए आवता पत्रोनी तो थप्पी होय आखी अने दररोज ज आवता होय आवा बधा पत्रो अने पेला कारकुन ने आनो तो महावरो हतो। पेला कागळ लेवा माटे हाथ आगळ धर्यो, पछी पटावाळो आव्यो। आ लोकोने आ रोजना रोज काम करवानी एवी टेव होय छे के ने महावरो थई ग्यो होय अने पत्रोनी वहेंचणी अहींया ચાલતી હતી। અંતે સૌ ચાલ્યા ગયા, અલી ઉઠ્યો, પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો। અરે સૈકાઓ પહેલાનો ગામડીઓ, આ માણસ ગાંડો છે, પોસ્ટ માસ્ટરે પૂછ્યું। અને પછી આ બધા કર્મચારીઓ પટાવાળાઓ ટપારીઓ બધા તો પોતપોતાનું કામ કરીને પછી ત્યાંથી ચાલ્યા ગયા। પત્રોની વહેંચણી કરી અને પછી ટપાલીઓ હોય તો નીકળી જવાનું હોય, પત્રોને ટપાલને વહેંચવા માટે બધાનું કામ પતી હોય, ટપાલીઓ ચાલ્યા ગયા। પછી પેલો અલી ડોસો ઉઠ્યો અને જાણે કે કોઈ મંદિર હોય એમ એ પોસ્ટ ઓફિસના ઉપરાને પગે લાગીને ચાલ્યો ગયો। તે આ બધું જોઈને પેલા પોસ્ટ માસ્ટરે પૂછ્યું કે આ માણસ ગાંડો છે, આ પોસ્ટ ઓફિસને પણ પગે કેમ લાગે છે, તે ગામડિયો છે સૈકાઓ પહેલાનો? હા કોણ, અલી ને? હા સાહેબ, 5 વર્ષ થયા, ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે, એનો કાગળ ભાગ્યે જ હોય છે, કારકુને જવાબ આપ્યો। પેલા કારકુને પોસ્ટ માસ્ટરે જવાબ આપ્યો કે કોણ તમે, ગાંડો માણસ એટલે અલીની વાત કરો છો ને? હા એ એવો જ છે, 5-5 વર્ષ થઈ ગયા, એ રોજ એનો પત્ર લેવા આવે છે, એનો પત્ર તો ભાગ્યે જ હોય છે, ના પણ નથી હોતો લગભગ તો, પણ તોય એ પત્ર લેવા માટે આવે છે। કોણ નમરું બેઠું છે, હંમેશ તે કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે, તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો, ભાઈ કયા ભોગવવા છે? પોસ્ટમેને ટેકો આપ્યો। આ બધી એક અંધશ્રદ્ધા, પેલો કારકુન પોસ્ટ માસ્ટરને જવાબ આપે છે કે તો ગાંડો જ છે, એનું તો મગજ જ ચસકી ગયું છે, કેમ કે એ પહેલાં બહુ પાપ કરતો, શિકાર કરતો ને, એટલે બધા પ્રાણીઓને મારી નાખવાના પાપ એણે બધા બહુ કર્યા છે, અને પછી એમાં કોઈ સ્થાનકમાં એનો પગ પડી ગયો હશે, આ કંઈક અંધશ્રદ્ધા ભૂત પ્રેતવાળી, ઘણા બધા આપણા ભારત દેશની આ એક બલિહારી જ કહી શકીએ આપણે તો, કે લોકો હજી પણ આવી ભૂત પ્રેતની અંધશ્રદ્ધામાં માનતા હોય છે। બસ આ કંઈ એવી જ વાત છે, કોઈક સ્થાન જગ્યાએ એવો પગ પડી ગયો એટલે એનું મગજ હવે ચસકી ગયું છે, એવો પેલો કારકુન જવાબ આપે છે। અને પોસ્ટમેન પણ એને ટેકો આપે છે, એની વાત નહીં કે હા ભાઈ, જે કરે જેવું એને એવું ભોગવવું પડે છે, કર્યા ભોગવવા છે। ગાંડા બહુ વિચિત્ર હોય છે। હવે આ ગાંડાની વાત ચાલુ થઈ એટલે પોસ્ટ ઓફિસમાં હવે ગાંડાનું પુરાણ ચાલુ થઈ ગયું, ગાંડાઓની એક પછી એક વાત હવે આ લોકોએ શરૂ કરી દીધી, એમને કરવું છે શું, વાતો જ ને, કંઈ પણ વાતો। હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો, તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કંઈ નહીં, બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી। હવે ગાંડાઓની વાતો, ગાંડાઓ શું કરે ને કેમ કરે એ તો આ દુનિયામાં કોઈ કહી શકે નહીં। અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળને પાછળ ચાલ્યા જ કરે, બીજો એક કવિતા ગાયા કરતો, એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો, ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો। હવે આપણે આ ગાંડાઓ આવું કેમ કરતા હશે,
ગાંડા હોય તો ગાંડ પણ કરવાના જ છે. બસ એવી જ રીતે જાણે આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ બેસી ગઈ છે. પોસ્ટ માસ્ટર છેવટે ઉઠ્યા અને જતા જતા કહ્યું, મારો ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે. પોસ્ટ માસ્ટર જતા જતા પણ કહેતા ગયા કે આ ગાંડાઓની પણ એક દુનિયા છે. એ લોકો એમની દુનિયામાં મસ્ત રહેતા હોય છે અને એ ગાંડાઓ કદાચ આપણને ગાંડા માનતા હશે અને એ લોકોની દુનિયા આ કવિઓની દુનિયા જેવી હશે. આ કવિઓની દુનિયા એટલે ગાંડી ગાંડ પણ જેવા જ બધા વિચારો કર્યા કરે છે. અશક્ય છે એવી કલ્પના કરીને જે કવિતાઓ રચે ને વાર્તાઓ રચે જે શક્ય જ નથી એને શું કામ વિચારવાની જરૂર, એ ગાંડ પણ જ કહેવાય ને. એટલે કવિઓની સૃષ્ટિને અહીંયા ધૂમકેતુ ગાંડાઓની સૃષ્ટિ સાથે પણ સરખાવે છે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્ટર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળે જરા ગાંડા ઘેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એની તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની ગઈ. કોઈ ખાતો એક ત્યાંનો કર્મચારી જે કોઈક વાર આવા ગાંડા ઘેલા કરી જતો ને એની જ ઉદ્દેશીને એને જ કંઈક ટોણું મારવા કટાક્ષમાં પોસ્ટમાસ્ટરે આવું છેલ્લું વાક્ય કીધેલું અને પછી તો બધા પોતપોતાનું કામ પતાવીને ચાલ્યા ગયા અને પોસ્ટ ઓફિસ પહેલા હતી એવી જ શાંતિ બની ગઈ. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી, પણ એ કેમ ન આવ્યો એવી કૌતુકબુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. 5-5 વર્ષથી અલી ત્યાં આવતો હતો અને પછી એકવાર એવું થયું કે 2-3 દિવસ સુધી અલી આવ્યો જ નહીં. હવે અલીની જે મનસ્થિતિ હતી એ જે એની પુત્રી મરિયમના વિરહમાં સળગતો હતો એક પિતા પિતૃહૃદયની વેદના ત્યાં સમજી શકે એવું કોઈ વ્યક્તિ હતું જ નહીં. પણ તોય એ લોકોએ એટલી નોંધ ખાલી લીધી કે અલી 2-3 દિવસથી આવતો નથી. પણ પછી 2-3 દિવસ પછી જ્યારે એને આવ્યો ત્યારે એ થોડો હાંફતો હતો અને એના ચહેરા ઉપર જીવન સંધ્યાના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. એ હવે વૃદ્ધ થઈ ગયો હતો, એ ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછ્યું, માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે, તમે જરાક વિચાર તો કરો. આજે તો એને પૂછી જ લીધું, રોજ તો એ મજાકનો પાત્ર બનતો હતો અને પૂછવાની હિંમત નથી. બધા એને એમ જ કહી દેતા, જા જા તારી પુત્રીનો કાગળ હશે તો કંઈ કોઈ ખાઈ નહીં જાય, તો બધાને જ આપીએ છીએ આખા ગામને, તો તને નહીં આપીએ વગેરે વગેરે કંઈ પણ એ સાંભળી લેતો. પણ આજે એણે હિંમત કરી નાખી કે મારી પુત્રીનો કાગળ છે. વિચાર તો કરો મિત્ર, આજે છે ને વાક્ય અધીરા બનીને પોસ્ટમાસ્ટરને પૂછ્યું, માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે. આપણા સૌને માટે કદાચ આ એક આટલા શબ્દનું એક વાક્ય છે, પણ અલી ડોસાની માટે એના હૃદયની સંપૂર્ણ વ્યથા છે. કેટલી શ્રદ્ધા હશે અને કેટલી આશા હશે કે પત્ર આવશે જ. જેમ ભક્ત ભક્તિ કરે ને એને એવી આશા હોય અને શ્રદ્ધા હોય કે ભગવાન મને મળશે જ, બસ એવું જ કંઈક અલીનામાં છે. અને એ પૂછી લે છે કે મને મરિયમનો પત્ર છે. પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાર જીવી શકે એટલું શાંત ન હતું. ભાઈ તમે કેવા છો, મારું નામ અલી. અલીનો અસંબંધ જવાબ મળ્યો. પોસ્ટ માસ્ટર તે સમયે જરા અશાંત હતા, એમની માનસિક સ્થિતિ કંઈ બરાબર નહોતી, અર્થાત કે કંઈ ડિસ્ટર્બ હતા અને કંઈ આવા તેવા બધા સવાલો આપણી માનસિક પરિસ્થિતિ આમ જરાક ખલેલ પહોંચેલી હોય ને ત્યારે કોઈ ગમે તે પૂછે ને તો આપણાથી એ સીધો જવાબ ના આપી શકાય એવું બનતું હોય છે. પોસ્ટ માસ્ટર આજે એ જ પરિસ્થિતિમાં હતા અને એમણે અલીને પૂછી લીધું કે ભાઈ તમે કેવા છો. અલી એમ પૂછે, અલી એને એમ લાગે કે આ મારા વિશે પૂછે છે કે ભાઈ હું કોણ છું. એણે સીધો જવાબ આપ્યો કે મારું નામ અલી છે. હા પણ અહીં કંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે.
એવો જેણે પોતાની પોણી જિંદગી માત્ર શિકાર કરવામાં ગાળી નાખી છે, એવા અલીને સમજ પડતી નથી કે મારી પુત્રીના પત્રનું મારે મન મહત્વ છે, બીજા બધાને માટે શું મહત્વ. પણ અલી એવું સમજતો નથી. પોસ્ટ માસ્ટર તપી ગયા. ગાંધીજી કે શું જા જા, તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્ટરને હવે ગુસ્સો જ આવી ગયો કે હવે આવા બધા કેટલાક નામો અમે નોંધતા ફરીએ, તું કંઈ ગાંડો થઈ ગયો છે, જા જે તારી પુત્રીનો પત્ર આવશે તો અમે લોકો કંઈ ખાઈ જવાના નથી, તને આપી દઈશું. પોસ્ટ માસ્ટર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો. અરે, હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચ્યો? આ વખતે હવે પોસ્ટમાસ્ટરે જ્યારે એને આવો જવાબ આપી દીધો ત્યારે અલીની શ્રદ્ધા નહોતી ખૂટી ગઈ કે મારી દીકરીનો પત્ર નહીં આવે, પણ હવે એની ધીરજ ખૂટી ગઈ હતી અને આંખમાં થોડા આંસુ પણ હતા, અનાથના આંસુ. જાણે હવે એનો કોઈ નાથ નથી, હવે એની મદદ કરી શકે એવું કોઈ છે નહીં. હવે એના અંતની શ્રદ્ધાનો અંત આવી ગયો હતો અને હવે એને મનમાં એ થઈ ગયું કે હવે મારી મરિયમનો પત્ર ક્યાંથી પહોંચશે. એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો. ભાઈ, કારકુન ચમક્યો પણ તે સારો હતો. એ આવો વિચારતો અલી ઊભો હતો. પોસ્ટમાસ્ટર તો જતા રહ્યા પણ એ કારકુન એની પાછળ આવતો હતો, ચાલતો ચાલતો. એ બી એના કામે જ કેમ જતો હશે? એ કંઈ અલીનો પીછો નહોતો કરતો. એ જતો હતો અને એને જોઈને અલીએ એને બૂમ પાડી કે ભાઈ, પેલો કારકુન ઊભો રહે, જરા સારો માણસ હતો. અને એને પૂછ્યું કે જુઓ, આ મારી પાસે છે. એમ કરીને પોતાની એક જૂની પત્રની લાકડી હતી તેમાંથી અલીએ 5 ગીની કાઢી. જોઈને કારકુન ભડક્યો અને પેલા માણસને એક જૂની પત્રની ડબડી કાઢી અને એમાંથી 5 સોનાની ગીનીઓ કાઢી અલીએ અને પેલા કારકુનને બતાવે છે કે જુઓ, આ મારી પાસે છે. પેલો કારકુન તો જોઈને ભડક્યો, ચમકી ગયો કે આવા માણસ પાસે બી 5-5 સોનાની ગીનીઓ છે. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે, મારે હવે તેનો ઉપયોગ નથી. પણ એક કામ કરશો, પેલા કારકુનને અલી વિનંતી કરે છે કે તમે ચમકશો નહીં આવી રીતે. આ જે સોનાની ગીનીઓ છે એ તમારે માટે બહુ કામની વસ્તુ છે, પણ મારે હવે એનું કશું કામ નથી. પણ તમે એના બદલામાં મારું એક કામ કરશો? શું? પેલા કારકુને પૂછ્યું કે શું કામ કરવાનું છે? આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. અલીએ આમ ઉપર આંગળી કરીને પૂછ્યું કે આ ઉપર શું દેખાય છે? તો પેલા માણસે કીધું કે આકાશ. ઉપર અલ્લાહ છે, તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું, તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઉભો. ક્યાંથી ક્યાં પહોંચાડવો? મારી કબર ઉપર. હે? અલીએ ઉપર અલ્લાહની સાક્ષીમાં પેલા કારકુનને પૈસા આપ્યા, ગીનીઓ આપી અને એના બદલામાં એક કામ સોંપ્યું કે હવે જો મારી મરિયમનો પત્ર આવે તો તમારે એને પહોંચાડવો. પેલો વ્યક્તિ પૂછે, ભાઈ ક્યાં પહોંચાડવો? તો એ કે મારી કબર ઉપર. કબર ઉપર પહોંચાડવાનું સાંભળી અને પેલો કારકુન તો ચમકી ગયો. ને કબર પર? તમે તો જીવતા ઉભા છો ને, તમે કબર પર પહોંચાડવાની વાત કરો છો? પેલો માણસ એટલે ચમકી ગયો. પણ આ વાતથી આપણે એટલું ચોક્કસ સમજી શકીએ કે અલીને હવે એના અંત સમયનો અણસાર આવી ગયો છે. સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે અને બેછેલ્લો. મરિયમ ન મળી, કાગળ ન મળ્યો. અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. અલીએ એને કહી દીધું કે આજે હવે મારો છેલ્લો જ દિવસ છે અને એ હું તમને સાચું જ કહું છું કે આજે મારો છેલ્લો દિવસ છે. મને મરિયમ પણ ના મળી અને એનો પત્ર પણ મળ્યો નહીં, એવો એને વસવસો પણ હતો. પેલો જે કારકુન હતો એને પેલી ગીનીઓ આપી દીધી, એ તો ત્યાંથી ચાલતો થયો. પણ આજે પેલા કારકુનના ખિસ્સામાં 3 તોલા સોનું હતું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટમાસ્ટર જરા અફસોસમાં હતો. એમની દીકરી દૂર દેશાવરમાં માંડી હતી અને તેના સમાચારની રાહ જોતા એ
સાજો માંદો કંઈ પણ ખબર કાઢવાની તસ્દી કોઈએ લીધી નહીં, એવી કોઈને ચિંતા પણ હતી નહીં. પણ એક દિવસ એવું થયું કે એ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર એ આજે જરા ચિંતામાં હતા. કેમ ચિંતામાં હતા? તો એમની દીકરી દૂર દેશાવરમાં રહેતી હતી, અલીની દીકરીની જેમ જ, અને ઘણા સમયથી એમની પુત્રીનો પણ પત્ર આવ્યો નહોતો, એટલે એ પણ હવે મિત્ર હૃદયની વેદના વેઠતા હતા અલીની જેમ જ, અને એ ચિંતામાં હતા કે મારી પુત્રીનો પત્ર કેમ આવ્યો નહીં. ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ થઈ પોસ્ટમાસ્ટરે ઝપાટા ભર એક કવર ઉંચકી લીધું, પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. સમજે મિત્રો, હવે આ સમયે પોસ્ટમાસ્ટર એમની પુત્રીના પત્રને શોધતા હતા. જેમ સવારમાં દરરોજ સવારમાં થપ્પા આવે છે કાગળોના પત્રોના, એવી રીતે એક રંગીન કંઈક કવર જોઈ અને પોસ્ટમાસ્ટરે એને ઉંચકી લીધું એ આશામાં કે આ મારી પુત્રીનો પત્ર હશે. પણ આ વખતે અલી ડોસાનો પત્ર હતો અને એની ઉપર લખ્યું હતું કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમના અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભળ્યું કે આ પેલા ડોસાનું કવર અને કદાચ એની દીકરી મરિયમનો, એમને તો પોતાની પુત્રીનો પત્ર છે એમ જાણીને એ કવર ઉપાડ્યું હતું, પણ ઉપર નામ એમનું નહોતું અલી ડોસાનું હતું, એટલે એમણે આ નાખી દીધું, આમ ફેંકી દીધું નીચે એ કવર. પણ પછી એ નાખી દીધા પછી જાણે કે અધિકારી કડક અધિકારી હોય એવો સ્વભાવ એમનો એકદમ ચાલ્યો ગયો અને માનવ સ્વભાવ બહાર આવ્યો, અને એમને વિચાર આવ્યો કે કદાચ આ કવર આ પત્ર તો પેલો જે બહાર રોજ આવીને બેસતો હતો એ અલી ડોસાનું હોઈ શકે છે. લક્ષ્મીદાસ એમણે એકદમ બૂમ પાડી અને પછી એમને પેલા એમના કર્મચારીને બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. લક્ષ્મીદાસ જે કારકુન સારો માણસ હતો, જેને અલીએ છેલ્લે જતા જતા ગીમીઓ આપેલી ને, એ જ હતો. અને એ ત્યાં આવ્યો. કેમ સાહેબ, આ તમારા કોચમેન અલી ડોસા આજે મને ક્યાં છે? તપાસ કરશું. હવે એનો પત્ર આપીને લક્ષ્મીદાસને પોસ્ટમાસ્ટરે કીધું કે આ પેલા અલી ડોસાનો પત્ર છે, હવે આજકાલે ક્યાં છે? તો પેલો માણસ એમ કે છે લક્ષ્મીદાસ કે આપણે તપાસ કરીશું કે એ ક્યાં છે. તે દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા. આખી રાત્રે શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા. 4 વાગે ને અલી ડોસા આવે કે હું પોતે જ તે કવર આપું, એવી આજ એમની ઈચ્છા હતી. તે દિવસે પોસ્ટમાસ્ટર પણ એમની પુત્રીના સમાચાર નથી મળ્યા, એની વિરહમાં એની વેદનામાં વ્યથામાં હતા, અને એ હવે અલી ડોસાના ચિંતાને બરાબર સમજી શકતા હતા. એટલે આજે એ 3 વાગ્યાના સવારમાં 3 વાગ્યાના પોસ્ટ ઓફિસે આવીને બેસી ગયા હતા. અને અલી ડોસાને તો રોજનો ક્રમ હતો કે 4 વાગે એટલે પોસ્ટ ઓફિસે જઈને બેસી જવું. એટલે પોસ્ટમાસ્ટરે એમ વિચાર્યું કે આજે તો પેલો અલી ડોસો આવે એટલે હું એને મારા હાથે જ હાથો હાથ એનો પત્ર આપીશ, એમ વિચાર કરીને પોસ્ટમાસ્ટર બેઠા હતા. વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્ટર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિએ વાળનાર તરફ એમનું હૃદય આજે પહેલ વહેલો લાગણીથી ઉછળી રહ્યું હતું. હવે એની રાહમાં હતા કે હવે 5-5 વર્ષ સુધી અલી ડોસો આ પત્રની રાહ જોતો હતો તો એની વેદના શું હશે એ આજે એ પોસ્ટમાસ્ટર સમજી શકતા હતા, અને એની રાહ જોતા હતા કે આજે તો હું એને જ પત્ર આપીશ. અને પછી બરાબર 5 વાગે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ આ ટકોરો અલીનો હતો એમ લાગ્યું. પોસ્ટમાસ્ટર ઉઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને તેમ આજે તે દોડ્યા અને બારણું ખોલ્યું. પોસ્ટમાસ્ટર તો 3 વાગ્યાના આવીને બેસી ગયા હતા અને રાહ જોતા હતા અલી ડોસાની કે આજે હું એને મારા હાથે જ પત્ર આપીશ. અને હજી તો બહુ સવાર જ હતું, સવારના 5 વાગ્યાનો સમય એટલે વહેલી
5 વાગ્યા એટલે બારણા પર ટકોરો પડ્યો. જાણે એક પિતાના હૃદયને બીજા પિતાના હૃદયે પિછાની લીધું હોય, ઓળખી લીધું હોય એમ પોસ્ટમાસ્ટરને એમ બરાબર લાગ્યું કે આ અલી ડોસાનો જ ટકોરો છે. અને એમણે ઉભાથી એને બારણું ખોલ્યું અને પછી આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી. મેં ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમન સાહેબની ખીંછી ફરેલી હતી. જો મિત્રો, કેટલું સરસ આ વર્ણન ધૂમકેતુની આ જ ખૂબી છે. કેટલું સરસ કહે છે કે બારણે ટકોરા પડ્યા અને પોસ્ટમાસ્ટરે બારણું ખોલ્યું તો અલી ડોસો જ હતો. એણે કેટલા માન ભર્યા શબ્દોથી અલીને આવકાર આપ્યો કે આવો અલીભાઈ, આ તમારો પત્ર. અને બાળક ત્યાં બારણામાં વૃદ્ધ લાકડીના ટેકે ગમેલો અલી ડોસો જ ઊભો હતો. હજી એની આંખના આંસુ સુકાયા જ નહોતા અને ચહેરા પર કરચલીઓ પણ પડેલી હતી. તેણે પોસ્ટમાસ્ટર સામે જોયું. મેં પોસ્ટમાસ્ટર જરા ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. અલી ડોસો તો ત્યાં ઊભો હતો. એણે પોસ્ટમાસ્ટરની સામે જોયું, પોસ્ટમાસ્ટરે એની સામે જોયું, પણ પોસ્ટમાસ્ટરના હૃદયમાં જરા ધ્રાસકો પડી ગયો. થોડા ગભરાઈ ગયા અને એમને પણ એમ લાગ્યું કે આ અલી ડોસાની આંખમાં મનુષ્યનું તેજ નથી. તો શું હશે? વિચારો, કલ્પના કરો કે કયો અલી ડોસો અને ક્યાંથી અહીંયા આવી રહ્યો છે, આપણે વિચારવાનું રહ્યું. કોણ સાહેબ? અલી ડોસો? લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો અને પોસ્ટમાસ્ટરને આવું બધું બોલતા સાંભળીને કે આવો અલી ભાઈ, આ તમારો કાગળ વગેરે વગેરે, એ પોસ્ટમાસ્ટરનો અવાજ સાંભળીને પેલો લક્ષ્મીદાસ આવી ગયો અને એ ત્યાં આવીને પૂછ્યું કે કોણ સાહેબ, અલી ડોસો? પણ પોસ્ટમાસ્ટરે તે તરફ હવે લક્ષ ન આપતા બારણા તરફ જ જોયા કર્યું. પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ હતું નહીં. એ શું? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા અને લક્ષ્મીદાસ આ બાજુએ કંઈક બોલતો હતો, પણ પોસ્ટમાસ્ટરનું ધ્યાન એની તરફ નહોતું. એ તો અલી ડોસો જ્યાં ઊભો હતો ત્યાં જ જોયા કરતો હતો અને હવે જોયો તો ત્યાં કોઈ જ નહોતું. અલી ડોસો અદૃશ્ય થઈ ગયો હતો. અને આ દ્રશ્ય જોઈને પોસ્ટમાસ્ટરની તો જાણે આંખ ફાટી ગઈ કે આ શું હતું. એમને કંઈ સમજાણું નહીં. એના સવાલનો જવાબ મળ્યો, હા અલી ડોસો કોણ, તમે છો ના? એણે જવાબ મળ્યો કે હા અલી ડોસો કોણ, તમે છો ના? જી, અલી ડોસો તો મરી ગયા છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે, કેવી લક્ષ્મીદાસ? આ બધી વાતચીત કરે છે લક્ષ્મીદાસ અને પોસ્ટમાસ્ટર કે અલી ડોસો કોણ, તમે છો ને? એમ પેલું જે અલી ડોસો સાક્ષાત ઉભેલો એમને દેખાતો હતો એની સાથે વાત કરતા હોય છે પોસ્ટમાસ્ટર, પણ આ તરફ જવાબ આપે છે લક્ષ્મીદાસ કે અલી ડોસો તો મરી ગયો છે, પણ એનો કાગળ મારી પાસે લાવો. પોસ્ટમાસ્ટર વિચારતા રહી જાય છે કે હે, કે દિવસે અલી ડોસો ક્યારે મરી ગયો? જી, એને તો 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો. તેણે બીજો અડધો જવાબ માળ્યો હતો. આ લોકોની વાત હજી ચાલે છે. ત્યાં સામેથી બીજો પોસ્ટમેન આવતો તો એણે જવાબ માળ્યો કે અલી ડોસાને મરીએ તો 3 મહિના જેટલો સમય થઈ ગયો છે. પોસ્ટમાસ્ટર દિગ્મૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ ફરી રહી હતી. લક્ષ્મીદાસે અલી છેલ્લે કેમ પડ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્ટરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન બ્રહ્મમાં પડ્યું. અને પછી તો બધી જ વાત કરી પેલા લક્ષ્મીદાસે કે અલી ડોસો એમને છેલ્લે ક્યારે મળેલો અને મને એને એની કબર ઉપર પત્ર પહોંચાડવાનું કીધું છે અને એ માટે મને સોનાની ગીરીઓ પણ આપી છે વગેરે વગેરે, જે પણ બન્યું હતું એ બધી જ વાત કરી. પોસ્ટમાસ્ટર તો દિગ્મૂઢ થઈને સાંભળ્યા કરે છે આ બધી વાત, આશ્ચર્યચકિત થઈને. પણ હજી એમની નજર સમક્ષ એમના માનસ પટલ પરથી પેલે અલી ડોસાની સાક્ષાત મૂર્તિ, પેલો ટકોરાનો બારણે ટકોરાનો અવાજ, આ બધું દૂર થતું નથી. અને અસમંજસમાં પડી જાય છે, બ્રહ્મમાં પડી જાય છે કે મેં જોયું તે શું હતું? મેં અલીને જોયો એ માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો? પોસ્ટમાસ્ટર
પોસ્ટ માસ્ટરને કંઈ સમજાતું નથી. પાછી રોજની શિચાલી પોલીસ કમિશનર સુપ્રિન્ટેન્ડન્ટ લાઇબ્રેરિયન કારકુન છપાટા બંધ કાગળ ફેંકી જતો હતો, પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તે પોસ્ટ માસ્ટર આજે એક નજરે એ તરફ જોઈ રહ્યા છે. કવર એટલે એક આનો ને પોસ્ટ કાર્ડ એટલે બે પૈસા એ દ્રષ્ટિ ચાલી ગઈ છે. ઠેક આફ્રિકાથી કોઈ વિદ્વાના એક ના એક છોકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માસ્ટર વધારે ને વધારે મુદ્દા ઉતરે છે અને હવે બસ આ તો બધું પતી ગયું અને પછી પાછું જે રોજનો નિત્યક્રમ હતો પોસ્ટ ઓફિસનો પત્રોની વહેંચણી કરવાનો એ ચાલુ થઈ ગયો. આ કમિશનરના પત્રો, આ સુપ્રિન્ટેન્ડન્ટના પત્રો, આ લાઇબ્રેરીના પત્રો વગેરે વગેરે પત્રોની વહેંચણી કામ શરૂ થઈ ગયું. પણ આજની આ દિવસ પોસ્ટ માસ્ટરને માટે મહત્વનો હતો. એ ખૂબ ઊંડાણથી સમજી રહ્યા હતા કે આ પત્રોનો થપ્પો એ માત્ર પત્ર નથી, એની અંદર લખાયેલા અક્ષર એ કેટલા જીવંત હોય છે. કોઈક વિધવા માના એકના એક પુત્રનો વિદેશથી આવતો પત્ર એ એની માને માટે કેટલું મહત્વ ધરાવે છે એ વસ્તુ, એ બાબત આજે પોસ્ટ માસ્ટર વધુ ને વધુ સારી રીતે સમજી રહ્યા છે. કેમ? કારણ કે આજે પણ એક પરબીડિયાની રાહમાં છે એમની પુત્રીના પત્રની, એ હવે આજે વધારે સારી રીતે સમજી શકે છે. આમ આ પંક્તિ બહુ જ સરસ છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધું જગત શાંત થઈ જાય. આ ધ્રુવ વાક્ય છે ધૂમકેતુનું, કે જો આપણે પોતે આપણો સ્વાર્થ છોડીને બીજાની દ્રષ્ટિથી વિચારતા થઈએ ને તો આ દુનિયામાં ક્યાંય લડાઈ ઝઘડા રહે જ નહીં, અડધું જગત એમ જ શાંત થઈ જાય એમ ધૂમકેતુ આ વાક્યથી ખૂબ ઉંકાયા પણ છે. અને આ જ લીટીમાં આ જ વાક્યથી એમણે ઘણું બધું આપણને સૌને શીખવ્યું પણ છે. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમના કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્ટરને લક્ષ્મીદાસ પાછા વળ્યા અને પછી એ દિવસે સાંજે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર ધીમે ધીમે જઈ અને અલીની કબર ઉપર મરિયમનો પત્ર મૂકી આવ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે વહેલા આવ્યા હતા? જી હા. અને તમે કીધું અલી ડોસા? જી હા. પણ ત્યારે તેને સમજાયું નહીં કે શું? હા ઠીક, કંઈ નહીં, પોસ્ટ માસ્ટરે ઉતાવળે વાળ્યું. પોસ્ટ ઓફિસનું માનવામાં આવતા પોસ્ટ માસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ના સમજવા માટે ગમતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ વાળવાના હતા. આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપથી પત્તા એ પોતાના દિવાનખંડમાં બેઠા ને પાસેની કોલસાની સગરીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. અને પછી ત્યાંથી પાછા આવતી વખતે લક્ષ્મીદાસ અને પોસ્ટ માસ્ટર વાત કરે છે. પોસ્ટ માસ્ટરના મનમાંથી હજી પેલું દ્રશ્ય અને ટકોરાનો અવાજ, બારણે ટકોરાનો અવાજ જતો જ નથી, એ હજી એના જ પ્રભાવમાં છે. એ પૂછે છે લક્ષ્મીદાસને કે આજે સવારે તમે વહેલા આવેલા કેમ? તો લક્ષ્મીદાસ કહે છે કે હા હું વહેલો આવેલો. અને તમે આવીને તરત બોલ્યા કે અલી ડોસા? તો હા હું એવું જ બોલ્યું, પણ પછી કંઈ નહીં કંઈ નહીં, કશી પણ વાત એ ઉતાવળે પોસ્ટ માસ્ટરે વાળી લીધી. પણ એ દ્રશ્ય એમને સમજાયું નહીં, પણ એ દ્રશ્યના પ્રભાવથી આજે એ પાંચ પાંચ વર્ષથી આ પત્રની રાહનું જોવાની તપશ્ચર્યા કરતા અલી ડોસાને ન સમજી શક્યા એનો પશ્ચાતાપ એમને ચોક્કસ થતો હતો. એ લોકોએ જે અલી ડોસાની મશ્કરી કરી વગેરે વગેરે દરેક વર્તન માટે આજે એમના હૃદયમાં પશ્ચાતાપ હતો હતો. હજી કારણ કે એ હજી પણ એક રાત્રે વધારે એમની દીકરીના પત્રની રાહ જોવામાં કાઢવાના હતા, તો એ એક રાત્રિ એ કેવી રીતે વિતાવતા એની એમને ખબર પડી. જ્યારે અલી ડોસાએ તો પાંચ પાંચ વર્ષની બધી રાત્રિઓ આ રાહ જોવામાં કાઢી છે, તો અલી ડોસાની શું પરિસ્થિતિ હશે એ બરાબર આજે પોસ્ટ માસ્ટર સમજી શકતા હતા. અને જે આશ્ચર્ય, શંકા અને પશ્ચાતાપના ત્રિવિધ તાપ, ત્રણ પ્રકારના અનુભવ એમને થતા હતા, એમને આશ્ચર્ય થતું હતું કે અલી ડોસો આવું કેવી રીતે
પાંચ વર્ષ સુધી કેવી રીતે આવી કોઈ રાહ જોઈ શકે? વળી સવારમાં જે એમણે દ્રશ્ય જોયું, બારણી ટકોરાનો અવાજ સાંભળ્યો, એ કોણ હતો એની શંકા, અને એ અલી ડોસાને સમજી ન શક્યા એનો પસ્તાવો, એનો પશ્ચાતાપ પણ એમને થતો હતો. દિવાન ખંડમાં એ શાંતિથી બેઠા હતા અને તણખા આગ, જે ઠંડીમાં ઠંડી ઉડાડવા માટે જે આગ ચાલુ કરી હોય ત્યાંથી તાપ શેકતા તેઓ બેઠા હતા. ધૂમકેતુનો વાર્તા સંગ્રહ તણખા મંડળ ભાગ એકમાંથી આ વાર્તા લેવામાં આવી છે. તો મિત્રો, પિત્રો હૃદયે અલી ડોસાની વાત આપણે અહીં ખૂબ સારી રીતે સમજી શક્યા. ધૂમકેતુની આ વાર્તા વિશ્વકક્ષાએ સ્થાન પામી છે. ખેર, આપણે આ વાર્તા સમજી સારી રીતે હવે આ પાઠમાં પરીક્ષા લક્ષી તૈયારી માટે આપણે બધા જ સવાલ જવાબ કરવાના છે. પાઠ ટેક્સ્ટબુકમાંથી દરેકે ફરજિયાતપણે વાંચવાનું છે. સવાલના જવાબ એક એક વાક્યવાળા આપણે વાંચીને તૈયાર કરીશું, બે ત્રણ વાક્યવાળા અને મુદ્દાસર જવાબ એ બધા જ આપણે આપણી નોટબુકમાં લખવાના છે, જેના જવાબની પીડીએફ ફાઇલ પણ હું તમને મોકલી આપીશ, કેમ કે અત્યારે તમારી પાસે બધા જ ચોપડા હશે નહીં માટે. તો આ બધું આટલું તૈયાર કરી દઈશું. પાઠનો સાહિત્ય પ્રકાર છે, એના લેખકનું નામ વગેરે હેતુલક્ષી સવાલ માટે તૈયાર કરવાનું રહેશે. આ થઈ આપણી પરીક્ષાલક્ષી તૈયારી. અને આ પાઠમાંથી આપણે જે જીવનલક્ષી શીખવાનું છે તે એ છે મિત્રો કે